નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું બુખરિયા લીલું. આજે આપણે ધોરણ 11 નામાના મૂળ તત્વ એની અંદર પ્રકરણ 8 ખાસ અનુમાન દાખલો નંબર 7 ગણીએ. નીચેના વ્યવહારોની નોંધ શ્રી એકતાના ચોપડે ખાસ આમનોંધમાં લખો. સૌથી પહેલાં તો ટાઇટલ આપશું શ્રી એકતાની ખાસ આમનોંધ અથવા તો શ્રી એકતાના ચોપડામાં ખાસ આમનોંધ. હવે 2014 માર્ચ 1 ધંધો શરૂ કરવા માટે 7,000નું ફર્નિચર, ₹15,000નો માલ અને 20,000ના યંત્ર ધંધામાં લાવ્યા. કોઈ પણ વ્યક્તિ ધંધામાં માલ મિલકત અથવા તો રોકડ લાવે તેને શું કહેશું આપણે? તો કે મૂડી કહેશું. તો લખીએ સૌથી પહેલા 2014 માર્ચ 1 7,000નું ફર્નિચર. ફર્નિચર ખાતે ઉધાર 7,000. 15,000નો માલ માસ્ટોક ખાતે ઉધાર 15,000. 20,000ના યંત્ર ખાતે ઉધાર 20,000. તે મૂડી ખાતે જમા. 20,000, 15,000 અને 7,000 ટોટલ કેટલા થશે? તો કે 42,000 થશે. તો મૂડી ખાતે લખશું 42,000. બાબત છે એટલે કે બા જે લખીએ વ્યવહારની ટૂંકી સમજૂતી. 7,000નું ફર્નિચર, 15,000નો માલ સ્ટોક, 20,000ના યંત્ર લાવી ધંધો શરૂ કર્યો તેના. આગળ વ્યવહાર બીજો. 2,000નું સાયન્ટિફિક કેલ્ક્યુલેટર તથા 25,000નો સેલ્યુલર ફોન ધંધા માટે કમલેશ ટ્રેડર્સમાંથી ખરીદ્યા. હવે કેલ્ક્યુલેટર અને ફોન બંને ખરીદ્યા છે તો કેલ્ક્યુલેટર છે એ ક્યાં મળશે? તો કે છે સ્ટેશનરીની દુકાને મળશે. એટલા માટે આનો ખર્ચ આપણે આને ખર્ચ ગણી લેશું સ્ટેશનરી ખર્ચ ખાતે. સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર. 2,000નું કેલ્ક્યુલેટર છે તો 2,000. હવે સેલ્યુલર ફોન ખાતે ઉધાર. ફોન કેટલાનો હોય? તો કે 25,000નો. તો અહીંયા લખશું 25,000. આ બંને કમલેશ ટ્રેડર્સમાંથી ખરીદ્યા. કમલેશ ટ્રેડર્સ છે એ આપનાર છે તો અહીંયા કમલેશ ટ્રેડર્સ ખાતે જમા લખશું. 25,000 ને 2,000 27,000. બાબત જે લખશોની કેલ્ક્યુલેટર અને ફોન કમલેશ ટ્રેડર્સમાંથી ખરીદ્યા તેના. વ્યવહાર ત્રીજો. 3,000નો માલ આપી ઘર માટે 2,500નો પંખો ખરીદ્યો. ખરીદીની ઉધાર બાકી હોય પરંતુ શું ખરીદ્યું? તો કે પંખો ખરીદ્યો. એટલે પંખા ખાતે છે એ ઉધાર કરવાને બદલે શબ્દ વાપરી નાખ્યું છે કે ઘર માટે ખરીદ્યું. જ્યારે ઘર માટે અંગત ખરીદે ત્યારે એને ઉપાડ કહેશું. તો ઉપાડ ખાતે ઉધાર. તે હવે માલ સામે એને માલ આપ્યો. કોઈ પણ રીતે માલ જાય તો આપણે ખરીદ ખાતે જમા કરીએ. મીન્સ કે ખરીદ ખાતે જમા. હવે જેટલાનો માલ બે રકમ હોય એમાંથી જેટલાનો માલ આપ્યો હોય એટલા જ રકમ રૂપિયા લખવા. તો અહીંયા 3,000 ઉધાર અને 3,000 જમા. બાબત જે લખશું માલ આપી પંખો ખરીદ્યો તેના. એ હા નંબર 4. ₹8,000ની હુંડી નમ્રતા પર લખી જે તેમણે સ્વીકારી અને પરત કરી. હવે 8,000ની હુંડી નમ્રતા ઉપર લખી જે તેમણે સ્વીકારીને પાછી આપી દીધી. મીન્સ કે એને શું કહેવાય? તો કે લેણી હુંડી કહેવાય. તો લેણી હુંડીની કઈ બાકી હોય? તો કે ઉધાર બાકી હોય. તો અહીંયા લખશું લેણી હુંડી ખાતે ઉધાર. તે નમ્રતા ખાતે જમા. 8,000 ઉધાર અને 8,000 જમા. બાબત જે લખશું નમ્રતા પર હુંડી લખી સ્વીકારી અને પરત કરી તેના. નમ્રતાની હુંડી એશાને 8,050ના દેવા પેટે ચૂકતે હિસાબે વેચાણ સ્વેરો કરી આપી. આ જ હુંડી એશાને વેચી નાખી. મીન કે એશાની, એશા છે એ લેનાર છે. તો લેનાર ખાતે ઉધાર કરું તો અહીંયા એશા ખાતે ઉધાર. એશાને 8,050માં તો એશા ખાતે 8,050 પહેલાં મૂકી દઉં. હવે દેવા પેટે હિસાબે વેચાણ શેરો કર્યો. વેચાણની કઈ બાકી હોય? તો કે જમા બાકી. પરંતુ શું વેચ્યું? તો કે લેણી હુંડી વેચી. તો લેણી હુંડી
હવે ખાસ ધ્યાન રાખજો, 8050 અહીંયા મૂકવાના નથી દાયરક. નમ્રતાની હુંડી એસાને 8500ના દેવા પેટે. હુંડી નમ્રતાની છે તો હુંડી કેટલાની છે? તો કે 8000ની છે. રકમ રૂપિયા અહીંયા 8000 જ મૂકશું. 50 રૂપિયા જમા બાજુ ઘટ્યા તેને શું કહેશું? તો કે કસર અથવા તો વટાવ કહેશું. બાબત છે લખીએ, નમ્રતાની હુંડી એસાને વેચાણ શેરો કરી તેના. વ્યવહાર નંબર 6. 6000ની હુંડી ભારતે લખી જે આપણે સ્વીકારી અને તેઓને પરત કરી. અહીંયા ભારતે લખી જે આપણે સ્વીકારી અને પરત કરી તો આને શું કહેશું? તો કે છે એ દેવી હુંડી કહેશું. તો લેણી હુંડીની ઉધાર બાકી હોય, દેવી હુંડીની કઈ બાકી હોય? તો કે જમા. તો અહીંયા ભારત ખાતે ઉધાર તે દેવી હુંડી ખાતે જમા. રકમ રૂપિયા કેટલા છે? તો કે 6000. 6000 ઉધાર, 6000 જમા. બાબત છે ભારતે હુંડી લખી જે સ્વીકારી અને પરત કરી તેના. ત્યારબાદ છે એ વ્યવહાર નંબર 7. હવે એક પેજ આપણે અહીંયા પૂરું થાય છે. તો જ્યારે એક પેજ પૂરું થશે ત્યારે ઉધાર બાજુનો સરવાળો ઉધારના કોલમમાં, જમા બાજુનો સરવાળો જમાના કોલમમાં છે એ મૂકવાનો. વિગતની અંદર આપણે લખશું બાકી આગળ લઈ ગયા, મીન્સ કે બા આ લઈ ગયા. અને બીજા પેજની શરૂઆતમાં પહેલી જ લીટીની અંદર લખશું બાકી આગળથી લાવ્યા. જેટલો સરવાળો છે એ પહેલા પેજના અંતે મૂક્યો હોય તેટલો જ સરવાળો છે એ બીજા પેજની શરૂઆતમાં મૂકવો. વ્યવહાર નંબર 7. રૂપિયા 8000નો માલ દુકાનમાંથી ચોરાઈ ગયો જેની સામે વીમા કંપનીએ 75% રકમનો દાવો મંજૂર કર્યો. ટોટલ છે 8000નો માલ ચોરાઈ ગયો તો 8000નું નુકસાન થયું, પરંતુ વીમા કંપનીવાળા શું કહે છે? કે 75% છે એ રકમ અમે આપી દેશું. તો 8000ના 75% 6000. 6000 વીમા કંપનીવાળા આપી દે છે તો ખરેખર નુકસાન કેટલું ગયું? તો કે 8000માંથી 6000 બાદ કરો એટલે 2000નું છે નુકસાન થયું છે. તો ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર, વીમા કંપની ખાતે ઉધાર, વીમા કંપની ખાતે ઉધાર 6000, ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર 2000. હવે કોઈ પણ રીતે માલ જાય કેના ખાતે જમા કરીએ? તો કે ખરીદ ખાતે જમા કરીએ. તો ખરીદ ખાતે જમા 8000. ટોટલ 8000નો માલ ચોરાઈ ગયો. બાબત છે બોલિયાની, 8000નો માલ ચોરાઈ ગયો, વીમા કંપનીએ 6000નો દાવો મંજૂર કર્યો તેના. વ્યવહાર નંબર 8. નીરવ પાસેથી આપણે 8000 લેવાના છે અને નલિનને 8200 આપવાના છે. રૂપિયા 8000 નીરવ પાસે કબૂલાવી નલિનનો હિસાબ ચૂકતે કર્યો. વ્યવહાર થોડો અટપટો છે. આપણે વ્યક્તિના નામ ઉપર જોઈએ, નીરવ પાસેથી નલિનને, તો નલિનને 8200 આપવાના છે. નલિનને 8200 આપવાના હોય તો નલિન લેનાર છે કે પૈસા આપનાર છે? તો નલિન છે એ લેનાર છે. લેનાર ખાતે ઉધાર કરો તો નલિન ખાતે ઉધાર. જો નલિનને 8200 રૂપિયા આપવાના છે, કોઈ નલિનને આપી આવશે એટલે નલિન છે પૈસા લેનાર છે. તો 8200 નલિન ખાતે. હવે નીરવ પાસેથી આપણે 8000 લેવાના છે. હું નીરવ પાસેથી 8000 લઈ આવું તો નીરવ આપનાર છે, તો આપનાર ખાતે જમા કરીએ તો તે નીરવ ખાતે 8000. હવે છે આ 200 રૂપિયા ઘટ્યા એને શું કહેશું? જમા બાજુ 200 ઘટ્યા છે એને કસર અથવા તો વટાવ ખાતે જમા. બાબત છે લખશું, નલિનને 8200 આપ્યા, નીરવ પાસેથી છે 8000 લેવાના છે,
અને છે કસર ખાતે 200ની નોંધ કરી તેના. ચાલો વ્યવહાર નંબર 9. રાજેન્દ્ર પાસેથી 2000 ઘાલખાત પરતના રોકડા મળ્યા. હવે ઘાલખાતની ઉધાર બાકી હોય, ઘાલખાત પરતની જમા બાકી હોય, રોકડા મળ્યા, રોકડા આવ્યા, આવે તો ઉધાર, તો અહીંયા લખશું રોકડ ખાતે ઉધાર તે ઘાલખાત પરત ખાતે જમા. રકમ રૂપિયા છે 2000 અને 2000. બાબત છે લખશું રાજેન્દ્ર પાસેથી 2000 ઘાલખાત પરતના મળ્યા તેના. વ્યવહાર છેલ્લો 10મો. મનોજને રૂપિયા 300 વ્યાજના ચૂકવવાના થયા. હવે શબ્દ ખાસ ધ્યાન રાખજો, ચૂકવ્યા નથી. ચૂકવ્યા શબ્દ હોત તો આપણે રોકડ ખાતે જમા લખત, પરંતુ ચૂકવવાના છે મીન્સ કે હજી ચૂકવવાના બાકી છે, તો એ દેવું કહેવાય. દેવાની હંમેશા જમા બાકી હોય તો કેના ચૂકવવાના છે, તો વ્યાજના. વ્યાજ ખાતે ઉધાર કરીએ તે ચૂકવવાના બાકી વ્યાજ ખાતે જમા. રકમ રૂપિયા છે એ 300. ચલો અહીંયા આપણે આપણો દાખલો પૂરો કરીએ છીએ. હવે ટોટલ સરવાળો મારશું, તો અહીંયા કુલ સરવાળો લખશું. ઉધાર બાજુનો સરવાળો ઉધારના કોલમમાં, જમા બાજુનો સરવાળો જમાના કોલમમાં. કેલસીમાં ગણતરી કરી અને મૂકી દેવું. થેન્ક યુ.